ઉતારા કરે તો મારું મગજ કોમ નહીં આવતું, પણ મથિન હાલ પૂરું કરીએ છીએ અને પાછું ના હોય ડખાય પર અમલે ઉતારો કઢાયો તે મારી જમીન જીવન એના નોમ, જીવન એની મારા નોમ બોલે અમુ શું કરવાનું? આ જીવન એવો ખરો ને, પાછો ઊંધો છે અને પાછો હું મરી જાઉં ને તો જીવનીઓ તો વળી નાલ થઈ જાય, પાછો કરોડપતિ થઈ જાય. મથિન પૂરું કરું છું અને પાછો અમે ખર્ચો આવીને ઊભો થઈ ગયો, મારા શું કરવાનું? આ રીસર્વે થયું ને એમાં ભૂલના કારણે મારી જમીન વળી જીવન એનું અમુ થઈ જાય, અમુ શું કરવું? મથિન પૂરું કરું છે ને અમે, હા પાછો ખર્ચો આવીને ઊભો થયો, કરવાનું શું? હું કોક તો કરવું પડશે, મગજ કોમ નહીં હાલતું. મારે બીજું કોઈ નહીં, મારે ખરું ને ખેમા પહાણ જવું પડશે અને જમીનનો કાગળ એમાં ખરું ને ખેમાને જ બધા ખબર પડે, કોનો રસ્તો ખરો ને ખેમો કોક કરીને કાઢશે, નકર જીવન એવો ખરો ને નાલ થઈ જશે. ઓહો જો કે અત્યારે હરાહર કલયુગ ચાલુ રહ્યો છે, અત્યારે હકા ભાઈ ને હકા ભાઈ નું માલ મિલકત માટે મર્ડર કરી નાખ્યું છે. ઓહો કેવું પડે, 42 કરોડ નો બનેલો હાટકેશ્વર નો બીજ 52 કરોડ માં તોડવા માટે 15 દિવસ મંદિર ને લેવકા બનાવતા સીધાન પોચ ના હોય તો આ તોડવાના ગાંઠ કરતી ગળા મણ વધી જાય છે. 6 ગોલ્ડ મેડલ મળ્યા છે, કશો વાંધો નહીં. હા સારું છે, છોકરો બાપો સારી મજૂરી કરે છે અને સારું ખેલકૂદ માં રમે છે, પણ આ હગા ભાઈ ને મહિના છો એનું હું? આવો છો માં કાકા, આવો કંટારો આવી ગયો, ના હોય ડખાઈ પર શું કરવાનું કે? પણ સાહુ ધરોઈમાં પાણી આવ્યું છે. અરે ધરોઈમાં પાણી નહીં આવ્યું, પાણી ખરું મારા ઉપર ફરી વર્યું છે માથા સુધી. હું ગામમાં તો ખાબો જ છું, ભરણું નહીં પણ હાદે નહીં આવ્યો. આ જો ઉતારા જો ખાલી ખબર પડે તને. મારામાં હું નવું છે શોમાભાઈ પુંજાભાઈ, બરોબર તો છે આ તમારી જમીન ઓબલી વાળું રહ્યું ને છે? અલ્યા ઓબલી વાળી જમીન ખરી શોમાભાઈ પુંજાભાઈ ખરી ને? હા અને જીવનયાન નોમું બોલવા માંડી, પેલું રીસર્વે થયું ને જીવનયાન નોમું થઈ જાય, અમુ મારા શું કરવાનું? મને કઈ સમજણ નહીં પડતી, અમે રીતના બોલજો કાગળ યો તો કમ્પ્લેટ બોલું છું તમારા નોમ નો. હું કમ્પ્લેટ બોલું અત્યારે પંચાયત માં જો મારા કાગળ જરૂર પડી ને એ ઉતારા કઢાય તું જો હરખીત ના આતે આલ દેજો. આલવાના હોય કણ આલવાના નહીં, મારી જમીન ખરી ને રીસર્વે કર્યું ને એમાં જીવનયાન નોમું થઈ જાય છે. તમારી જમીન જીવણિયાના નોમું થઈ જાય છે, જીવણિયાની મારા નોમું, જીવણિયાની તમારા નોમું થઈ જાય છે. શું કરવાનું કે? એક તો આય તો ખાવાનો વખો છે અને હું છતી હું ખર્ચા કરું કે? હના ખર્ચા મારી જમીન તો મારા નોમું કરી પર કે આ તો જીવણિયા કહેવાનું કરી આલ છે. પણ છો મા કાકા હું જો આજો ને જબરજસ્ત કોમ થઈ ગયું છે હો, સારું છું છે કે? અરે મારું તો ટેન્શન વધી ગયું, દુખી જબરજસ્ત કોમ થઈ ગયું. છો મા કાકા મને લાગે છે તમે ખરા ને આગળના વર્ષોમાં મને લાગે 6 મહિના શેડી કરોડપતિ થઈ જવા ખરા. હું મારી ગયો તો જીવનીઓ કરોડપતિ થઈ જશે મને એવું લાગે છે. જીવનીઓ કરોડપતિ નહીં થઈ જાય, તમે કરોડપતિ થઈ જાઓ. મારી વાત સાંભળો. જગ્યાઓ તમારા ભાગમાં આવી જાય તો વિચાર કરો, તમે જેટલા રૂપિયા વાળા થઈ દો અત્યારે ઘેર ખાવાના હોય છે પણ મોટો બંગલો તો ની મધીન બેસી જાઓ. બસ તો ખાઈએ કોઈ નહીં. ચમા કાકા હું કહું છું થોડા ઘણા હાલવા પડશે કમિશન ના. અમે તારા હમું જોયેલું છે, જે મારું છે ને એ તારું જ છે કે? કદી એવું રાખ્યું કે? ના ચમા કાકા, ચમા કાકા દાવો નહીં રાખ્યો. ચમા માટે જી લગન કદી નહીં રાખ્યું. ચિંતા કરશો નહીં, પૈસા આવી જાય ને જમીન ના એક વખત એટલે તમારો હારો ગોબરિયો રહ્યો ને એના તો મુઠા ઉપર જઈને મારે આવું અને મારે કાચીને ચેડી આવું. અને વાર રાખજો, જીવણિયા ની બગડ છે અને કોયલ કાચી આવશે એટલે તમારી સુધર છે બાલા, અને ભૂલી ના દો અમન. એમાં તને ખબર નહીં જીવન હાંગત મારા લગીર જો મેલ નહીં આવતો. આ તમારે બે જણા છત્રી નો ઓકળો છે એ તો મને ખબર છે. ખરો ઊંધો સા કાયમ થી. પણ છો માં કાકા મેં કીધું કોક કોમ કરવું હોય ને કોચ પછી લેવા હોય ને કોક મેળવવું હોય ને તો કોક ગુમાવવું પડે. જીવણિયાના હંગાથી કાલથી સંબંધો બનાવવાનું ચાલુ કરજો, ના બોલતા હોય તો જોઈ નું તમારે બોલવાનું હોય ને જોઈ નું તમારા પાહાણ બોલાવવાનો. અને હું તો કહું છું ખર્ચો યથાવામાં કેમાં જો હું કરોડપતિ બનતો હોય ને
તો પોચ પછી હું ગહાવા તૈયાર છું. હા તો ચિંતા કરજો ને, સમજી લો કે તમે કરોડપતિ થઈ ગયા, બાકીનું બધું કામ મારા માથા ઉપર છોડી દો. તો હું તો કેવું, આજથી કામ એર્યું ચાલુ તો કરવું પડશે. આજથી નહીં છોમા કાકા, જાગ્યા ચોથી સવાર હવારો થી ઉઠી દો. હું તો કઉ છું ખરું ને, કાલથી જોરાઈ ના પાન ગોમના મોણસો તો કોઈને ખબર ના પડવી દો, ના કતારે ભાઈઓ ભેગા નહીં કરતા. છૂટા પાડે છે, મેં મમરા મેલ્યા દે ડુંગાળું નાખી ને તો હપુ તું પદડી પદડી હળકી દે. હા ભલે ગહાવ ઉપર પણ જીવણી અંગત સંબંધો પાછા બનાવવા તો, અને ગોમમાં દેખાવ નહીં કરવાનો કે તમે જીવણીઓ બે ભેગા થઈ ગયા છો. કદે જીવણીઓ મોની જાય ને તો આપણા ગોમના મોણસો થી તો છેટા જ રાખવાના. ડુંગાળું ગાળ પાછા છૂટા કરે. હા એટલે આપણે જીવણીઓનું કામકાજ બહુ ફોહલે ફોહલ લેવાનું છે. વા કાકા સાહેબ, ઓહો હો, હું વાત થશો મા કાકા, વાર થઈને ચીપડો ગળા છે. ઓવા ગામના સરપંચ નું નીકળ્યું ગટર લાઈન નું કંભળ. ચોમા કાકા, મેં જેવું લખ્યું છે ખબર છે, મેં 2 મીટર ની ગટર લાઈન ની પાઇપો નાખી હતી. આ તો ચોમા કાકા ગોડીને જોયું ને તો 2 mm ની પ્લાસ્ટિક ની પેલી પોણી ની પાઇપ ની હતી ઘેર. આવો અપ્લાય કર એ રિયા નીકળી. અને પાછી સીબીઆઈ વાળો આ કેસ હાથમાં લીધો છે અને 8000 પેજ ની ચાર્જશીટ રજૂ કરી છે. એવું તો હું લખ્યું છે, 8000 પેજ હોય વાંચી રહી છે. 50 ની નોટ વાળે 2 મિત્રો લડ્યા અને 1 મિત્ર એ બીજા મિત્ર નું મર્ડર કરી નાખ્યું 50 રૂપિયા માં, અને તેને 302 ની કલમ લાજી. તાણે સોમા કાકા એને ઉમર કેદ ની સજા સુનાવવામાં આવી. તમાર જેવો ગામમાં હારો સરપંચ જો ભાઈ, ભલે ભલે હું તો કઉ છું ગટર કે નાળો કે બધું વેચી મારું. તમારી વાત કરતો યાર, મારી વાત તો રોજ પેપર માં જાય સરપંચ નું આવે છે. હું એમ નહીં કેતો, સરપંચ હોય તો ખાય, ખાવાની ના નહીં. અરે બધા ગોમાં તો ખેવા, આવા સરપંચ નહીં હોય કે કોક તો હારો છે કે. વાત સાચી, રોજ ત્યાં સરપંચ નું આવી જાય છે પેલા પત્તા. આ નહીં આવી પણ હું એમને વાંચું છું. બીજા સમાચાર તો ક્ષમા કાકા જોયા જ નહીં. 2 લુખા તત્વો એ ગોમના સરપંચ સામે મારપીટ કરી હાથ પગ ભાજી નાખ્યા. સરપંચ ના તાણે જોવા તમે આ પેપર વાંચવા બેહાતો, બધાની ગોડણી કરવા બેહાતો, બે જણ આ પેપર જ ના આવતું હોય તો કોઈની ગોડણી કરવાની થાય ખરી? વાત કરો છો તો બધું જોડવા મારે કે દુનિયામાં શું થાય છે? આટલા વર્ષથી હજી હજી જોડવા નહીં મળ્યું. બોલતા નહી, કુતરા જેવો વ્યવહાર છે. બોલતા લોકોની પંચાયત કરે છે, પોતાનો પૈસા છો રાજીપો કરાયો નેતો થાય છે. સરપંચ જેને મેળ ના આપતો હોય ના આવે, આપણે શું લેવા દેવા? અને ખેમા હારો જમણવારો ગામનું, એ દાડા 2 ભાઈ ભેગા થઈને જમવા બેઠા, શું લાગે? આ મારા જીવન એ કથા કરી એ દાડા તો આખું ગામ આવી તું આ છે મહા ભરવા નતો આવ્યો. અમે સરપંચ તમારું કોઈ લેટવા નહીં, તે લેટવો લેટવો કરે કે જીવન એની પરસાદ ખાવા નાથા જીએ. કોઈ બીજું કોઈ નહીં, ભાઈનું હારું ગમતું નહીં ને એટલે સેટી સેટી ફરતો તો બધું જોઈતું. તમે બંધ થવા તમે તમારા ભાઈના આજુદી લાડવા ખવડાય ગોરવારા કદી?
મારા છોકરા ભેગા હતા ને તારે જો બરોબર છે વાત પૂરી કરો એટલે જેને મેળા નહી કરતો તો પેલા ખરા ને લોકોની વાતો નહી કરવાની તને હારું હેરો હશી દારો ખરાબ કરે કે જો કોક નું કામ કરવા દે આજ હાથું તો જેટલું કાઠું પડા છે ખેમા જો કે આઈ કોક નું દારો ખરાબ કરતો નહી અને અમે તને શું કર સુધરેલો છે પણ છે ને દારો હારો ઉજો હું કહું છું એ બધું પડી મેલો ગમમાં લોક થઈ સિક્કા કરાવા કોક ભેગું છે જો હા તૈન દારો થી પંચાયત માં શિકારી ના બાપાઈ હું ડાટ્યું છે આયા જાય સર જો કાઢ્યા જાય છે અજી હુજી થોરું પરો છે કહો કોઈનો લેવા તો નહીં બેઠે ને ના ના મારે તો નહીં જોઈ તું મારે તો આ જા રે રેશન કેટ કઢાવન તું મો મન કે રેશન કેટ તો છન નું કઢાયલું છે અમે એકલો નું નો નો વાશે તો મોય એ કોયલ કાચી નું સ પણ અમ કી કઢાય દો અમે સોઈ નહીં સતી નો મોય લે ખમા ઓય નહીં પણ નોમ તો તળાયેલું ખરું કહો અમે તમારો છોતે ઘઉં ચોખા એક જણા ના છે એટલે આવું મોમા 2 કિલો આવું બધું ભેગું થઈ હારું તને ખબર પડો કે ગામ ના સરપંચ ની વેલ્યુ છે નહી જવો તાલુકામાં નોમ લેજો ખાલી ખેમા મૂર્ચન જાય ને એટલે સીધો ગ્રાન્ટ મંજૂર કઈ નાખી તારું નામ લેતો ગ્રાન્ટ મંજૂર કરવાની વાત નહીં તમારું કોઈ કાગળિયું ઉભું નહીં રહે અમે ઉભું નહીં રહેતું તમે ઉભા રહ્યા છો ખેવા તું જોય છે તાલુકા પંચાયત માં ના અલે આ તો ખાલી ફેંકું છે મારો કપલા રમણીયા ઘઉં ચોખા બંધ થઈ જાય એનું કરિયાલ કે તારું ઓળખોડે હોય તો અમે એના ખાતું ચાલુ નહીં બીજો છે તે ચાલુ કરિયાલ થાય છે આ તો એ કહેતો તો મારી ઓળખોણ છે એટલે કહું છું તારું રેશન કે ચાલુ છે પેલા મારે બે નોમ સુધરાવાનો છે તો પેલા તું સુધાર પછી બીજો સુધાર આજે તારો દહી ખેમા સુધારીને બીજો હું કરિયાલો કે શોતી હેડ્યો આવે છે નવરો નખો જ કાઢવા કોકનો મગજ ની પત્તર ની ફાળી નાખી વાને તો લોઈ પીવા બેઠા છે બીજું કશું નહીં મી વળી બે પોઈન્ટ પેલા દબાઈને માર્યા હતા સરપંચ વાળા પણ કીધું કોઈ કરીને જતો રહેતો પણ આ થાય એવો નહીં ચમા કાકા આને પાછા વર રાખ્યો જે વાત કરી ને એ કાર્યાને કે ગમે તેને રતિ બારે ખબર ના પડવી દો આપણે બે જણા દોણીએ સીધા મોરસ ને ખબર આની પડે અરે મેં કઈ નહીં આવવાને અને બારેબાર કોમ કઈ નાખ્યું સુમુકાઓ કોઈ કી એવા નહીં હા વર રાખજો પાછા ને કોક કાગળા જેમ ફલર જેમ ફૂલે જવા પેલા ફૂલણીયા કાગળા જેમ તને ખબર જ પડશે હું તો કેવું હપુસ નહીં પડવા દેવા કોઈને નહીં કશું કહેવાનું કોઈને મેં કઈ ના આપી દઉં મગજ ગરમ લાય થઈ ગયું છે અમે જઈને કોક ઠંડુ પીવું પડશે ચા તો પીધી છે પણ આ તો મગજ એટલું ખરાબ થઈ ગયું છે ને આપે તો પીન બેઠા છીએ ચા એ ભાઈ એક કટિંગ ચા જીવન નાખજો તારી ચા તો ચા પણ તારું પાણી ના પીવું તારા ઘર નું વાત કરી સીધે જીવનલાલ પોતાના ભાઈ ચા પોઈ છે પી લે કે જીવન આટલો બધો ગરમ નથી હોય અરે ગરમ લાય શું વધારે બોલે તો બે ચાર આલી દે અમુક થોડું લેટ ગો કરવાનું રાખો આટલા બધા ભાઈઓ પર ગરમ થવા નહીં એ તો ખરા ટાઈમ જે દારા કોક થાય ને એટલે બીજો નહીં આવો પારખો આ ભાઈ જ આવશે કોઈની જરૂર નહીં આ જીવન જીવન એકલો કાફી જવો મારી આ તો આપણો અત્યારે તો ખરો ને લોક ચલાઈ ચલાઈ જતું રહે અને પૂંછડું પકડાઈ દે તો તમારા પડી દે વર રાખજો પાછા એટલે ભાઈ ભેગા રહે ને ઈમો અત્યારે કોઈ રાજી નહીં એટલે તું આનો ચમચો છે ઓ એકણ આવજો હેડન કર ઈકણ બેજા તાર જગ્યા ઉપર જીવનલાલ તમાર બે જણા તો હારો મેળ આવતો હોય અને તમાર બે જણા ઘણી મોઢું થતું હોય લાડવા ખાઈ તો હું તો આ હેડે ભાઈ મારા ઘેર અને બેઠો લ્યો
એટલે અમે લાડવા ખાઈ એવા લાગે છે. તો લાડવો પણ ગોળની આવડી કોકરી ના ખવડાવું, હજી ખબર નહી તને. ભાઈ ખરા ટાઈમ ભાઈ મજરાવ છે, આટલા બધા ગરમ થવા નહી. એ છોકરા મારું મગજ ખરાબ થયો, તું બે જાય ને પહાડ ના ગામડે બે આલી જોય પાછું. આખો ને આખો કુટુંબ નીકળી ગયો. કંકા હમો તો વર રાખજો. તમારા જેવા તમતા મળે તાંથી. મને લાગે લંકારી બોલી લાગે હો ઘેર. ચોમા કાકા આ જીવણિયા નો પત્તો ખરો ને, ખાઈ જો લાગે છે મને. આપડે જે કામ કરવાનું છે થાય. જો મારો ભાઈ વાત હું હા ટમ સમજાઈ દો. બે કારણ કીધું તો ખરા. આપડે બે ખરા ને આ ભેગો લખન ની દોડી જેવા લાગો છો. નહીં ગમતો ને ગોમ વાળો. બેજા હાલ તમે વચ્ચે એકલવાન કરજો બોલ્યા વગર. જીવનલાલ બેહો તાન જાવ. ઠંડો પરમ પી ઠંડુ. તું પી, તું તારા જરૂર છે ઠંડુ પડવાનું. તો બરો ગરમ લેવા થાય છે. સોનું મનો તારા માથા પર વે ઠંડુ. તું એ ખરો ને ગોબર બાન હુઈ ગયો, બીજું કોઈ નહી. આ ગોમની વાદે ચરાસો કથમ તમ નતો એટલે પરસે દેવા. તને નહીં ગમતું ભગવાન ની પરસે. મારે તને હું કેવું કે તને સહી ખબર નહીં. મને ડાયાબિટીસ ની તકલીફ છે. હું ગરું ખાતો નહીં. તો તારો ભા હમણાં ચાતો પી દી લે. એ તો વારે વાપરે એટલે પીવું. તને જો કે હેડવાન કરવા છે ને કે બે લાફા મેને બ તોણી. અમો હું કરવાનો છે રીતના મારા. ઓય ઠંડો કરવા આવ્યો છો મને. તારા ઉપર તો કેટલી રીસા જી તને ખબર નહીં હોય જીવન ની. ઉપરથી કંટાળી ના તો ગેરથી વાંકણ અને મગજ ખાધું. નાવો તો મને જવા દેજે. આજ ગમે તે એકાદો મારતો ખા એવું લાગે છે. હા કા જીવણિયા, આ તો મારા ઘર જ છે એટલે ન કે તને હું ઠંડુ પહોં એવો નહીં. આ તો મારા હાલ પથરા ને ચા ઓગળી છે ને એ કાઢી લેવું પછી તારી વાત છે. હા ખા જીવણ, હાલ જેટલી તમારે ગરમી કરવી હોય ને એટલી કરી લ્યો. પછી સુમા પૂંજા હું કરો છો ને ખબર પડશે ને એટલી કર કરો ને. તું ખરો ને જીવણિયા ઉપર જતો રે. હજી આ સોમા પૂંજન તું ઓળખતો નહીં. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.